स्वरबिंदु सुंदर रुचिश्चेतसिसा मे गिराम देवी अपहृत्या तमः संततम् अर्थान् अखिलान् प्रकाशयतु सर्वेषां साहित्य जिज्ञासूनां कृते विशेष रूपेण शास्त्री प्रथमानां छात्राणां कृते श्री सोमनाथ संस्कृत विश्वविद्यालयेन चितं निर्धारितं स्थापितं संस्थापितं सप्तमं ऐच्छिकं पत्रं साहित्यं तत्र साहित्य नामके साहित्य नामनी सप्तमे प्रश्नपत्रे कविराज विश्वनाथेन विरचितस्य साहित्य दर्पणस्य आद्याः त्रयः परिच्छेदाः वर्तन्ते। तो एनी अंदर जेवी रीते आपणे जोया हता के विला जे विभावना बे भेद छे, एक आलंबन विभाव अने उद्दीपन विभाव। तो आलंबन कोने कहेवाय अने उद्दीपन कोने कहेवाय, तो आगळ कहे छे के आलंबनम नायकादिश तमालंब्य रसोद्गमत। कारण के आ रीते जोईए तो नायक छे के नायकादि, एटले पिक्चर जो नाटक जो के जे कई जो एनी अंदर जे रहेनारा पात्रो छे ई आलंबन छे आगळमां, एटला माटे एने कहेवाय आलंबन विभाव। એને ન જોઈએ તો આગળનું કંઈ પણ થતું નથી આગળમાં। તો આવી રીતે જોઈ અને પછી નાયકાદી બસ એટલું મૂકી દીધું એટલે નાયક કોને કહેવાય આ પ્રશ્ન આવી જાય। જેવી રીતે એની અંદર છે કે ત્યાગી કૃતિ કુલીન સુશ્રી કો રૂપ યૌવનોત્સાહી દક્ષોનુ રક્તલોક સ્તેજો વૈદગ્ધ્યશીલવાન નેતા। આને કહેવામાં આવે સામાન્ય ગુણ, કારણ કે આપણે આ નાયકના આવું આપણે જોઈ ગયા છીએ। અને હવે નાયકના ચાર ભેદ, ધીરોદાત, ધીરોદ્ધત, ધીર લલિત અને ધીર પ્રશાંત, આ નાયકના ચાર ભેદ। અને એની અંદરે પણ આવી રીતે જોઉં તો દક્ષિણા દૃષ્ટ અનુકૂળ અને શઠ, તો આવી રીતે મૂકવાનું આગળ એમાં, એમ કે દક્ષિણો ધીરોદાત્તો નાયક, દૃષ્ટ ધીરોદાત્તો નાયક, અનુકૂળો ધીરોદાત્તો નાયક અને શઠો ધીરોદાત્તો નાયક। તો આવી રીતે ધીરોદાત્તના ચાર ભેદ થઈ ગયા, ધીરોદ્ધતના આવા ચાર ભેદ થશે, ધીર લલિતના ચાર થશે, એમ ધીર પ્રસન્નના ચાર થશે, એટલે ચાર ગુણ્યા ચાર એટલે સોળ થશે। અને આ સોળે સોળ એની અંદર તમે જોઈ ગયા આગળમાં, એમ કે દૃષ્ટ દક્ષિણ કોને કહેવાય, દૃષ્ટ કોને કહેવાય, અનુકૂળ કોને કહેવાય અને શઠ કોને કહેવાય આગળમાં। અને પછી આગળનું કહે છે કે એષાં ચ ત્રૈવિધ્યાત ઉત્તમ મધ્યાધમત્વેન ઉક્તા નાયક ભેદાશ્ચત્વારિંશત તથાષ્ટૌ ચ। આ જે કંઈ સોળ નાયકના ભેદ છે એમાં સોળ છે એ ઉત્તમના છે, સોળ છે એ મધ્યના કે મધ્યમના છે, અને સોળ છે એ અધમના છે આગળના, એટલે સોળ 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 આહત્ય ચત્વારિંશત તથા અષ્ટૌ નાયક ભેદાહ ઉક્તા આવી રીતે મૂકી દેવાનું આગળમાં મેં, એવી રીતે 48 નાયકના ભેદ થઈ જાય। પણ એટલું યાદ રાખવાનું કે નાયક જેને આપણે પિક્ચરમાં એને હીરો કહીએ, નાયિકા એટલે હિરોઈન કહીએ આગળમાં અમે, પણ નાયક ખલનાયકને આવા બહુ ચર્ચિત આપણા મનમાં ઘણા બધા શબ્દો આટા મેદા રાખે છે। તો એની અંદર સ્વાભાવિક છે કે નાયકથી એક લક્ષ્ય સિદ્ધ થતું નથી, એક પિક્ચર બનાવવું હોય કે એક નાનકડું નાટક બનાવવું હોય તો ખાલી એક નાયક કંઈ ન કરી શકે। એટલા માટે કવિરાજ વિશ્વનાથ કહે છે કે નાયકસ્ય સહાયકાઃ નાયકેન સહ એતિ ઇતિ નાયક સહાયકાઃ ઇતિ નાયક સહાયકાઃ, કે નાયકેન સહ યંતિ ઇતિ નાયક સહાયકાઃ અથવા નાયકેન સહ અયંતે, ઈણગતોમાંથી બનાવો, અયગત આપણી પાસે તો વ્યાકરણ છે, વ્યાકરણ આની અંદર નાખતા જાઓ, એટલે સહાય કે સહાયક કેવી રીતે બને, આમ જોઈ તો સહ ઉપદપૂર્વક ઈણગતો ધાતુથી નૂલ સૂચક નાખો, સહ યંતિ ઇતિ સહાયકાઃ મૂકી દેવાનું, સહ અયંતે ઇતિ સહાયકાઃ ઈણગતો ધાતુથી નૂલ કરી નાખો તો આયક બને, સહ વત્તા આયક સહાયક કે સહાયકાઃ, અને સહ વત્તા આયકાઃ અયગતોમાંથી બનાવો તો એ ભલે, આમ બનાવો તો એ ભલે, તમારી પર આધાર છે આગળમાં અમે। તો આવી રીતે નાયકના સહાયક ક્યાં ક્યાં હોય, જેવી રીતે મેં કીધું કે ખાલી એક
ભગવાન જ્યારે પોતે વિચાર કરવા લાગ્યા કે મારે કંઈક કરવું છે આગળ, મેં ઈચ્છા શક્તિ જાગી એટલા માટે આ 84 લાખ જીવો બન્યા. પછી પૃથ્વી, પૃથ્વીને પાણીમાંથી કાઢીને જે કંઈ કહ્યું એ બરાબર છે, પણ ઈચ્છા શક્તિથી આ થયું. ખાલી એક ભગવાન એક હતા પહેલા, પહેલાં નાયક એક હતો, પછી 84 લાખ જીવો. ક્યાં 84 લાખ જીવો? તો કે 84 લાખ આવી જાય ભૂચર આવી જાય, 84 લાખ મૃતચર આવી જાય, 84 લાખ ખેચર આવી જાય, 84 લાખ મને 21 લાખ જલચર આવી જાય. માટીની અંદર રહેનારા 21 લાખ, આપણી જેમ ભૂ ઉપર જે આટા મારવાવાળા હોય એ 21 લાખ જીવો છે, 21 લાખ ખેચર છે પક્ષી વગેરે, 21 લાખ જલચર છે માછલી વગેરે. 21 × 4 કરી નાખો તો 84 આવી રીતે થાય આગળ. એમાં તો આ 84 લાખ એના સહાયકો છે, એક લક્ષ્ય સિદ્ધ કરવા માટે પોતાની જે કંઈ ઈચ્છાશક્તિ હતી આ ઈચ્છાશક્તિની પૂર્તતા માટે 84 લાખ જીવો બનાવ્યા. એમાંથી કોણ શ્રેષ્ઠ કોણ નહીં પછીની વાત છે, પણ એવી રીતે કારણ કે નાયક હોય, નાયક એને કહેવાય કે નયતિ સર્વાન કે નયતિ સર્વાણી પાત્રાણી તે નાયક, જે બધાને લઈ જાય, બધા એટલે કોણ કોણ, એ આવી જાય સહાયક આવી જાય. એટલે સ્વાભાવિક છે કે હીરો હોય હિરોઈન હોય ઈશ્વરને કેટલા પાત્રો હોય કયો છે. એક ગીત ખાલી એક થતું હોય તો કેટલાય એમાં ડાન્સ કરવાવાળા હોય કે કેટલી તૈયારી હોય, એટલા માટે આમાં માલાકાર ને સાવિત ધોબી ને બધું આવશે. ખાલી એકથી કંઈ ન થાય એટલા માટે કહે છે કે અથ પ્રસંગાત એતેષામ સહાયન આહ, કારણ કે હવે પ્રસંગ એ હાલે છે, સમય એ હાલે છે, એટલા માટે એતેષામ એટલે ષોડશા નામ નાયકાના કે અષ્ટચત્વારિંશત નાયકાના મૂકી દો આગળમાં. સહાયાન આહ એટલે સહાયા અનેન કવિરાજેન વિશ્વનાથેન કથ્યંતે અથવા ઉચ્યંતે, જે તમને ઠીક લાગે આગળ. તો એની અંદર 39મી કારિકા કહે છે, દુરાનુવર્તિની સ્યાત્, દુરાનુવર્તિની સ્યાત્ તસ્ય પ્રાસંગે તિહાગે કેતિ વૃત્તે તુ કિંચિત તદ્ગુણહીનઃ સહાયઃ એવાસ્ય પીઠમર્દાખ્યઃ દુરાનુવર્તિની સ્યાત્ તસ્ય પ્રાસંગિકેતિ વૃત્તે તુ કિંચિત તદ્ગુણહીનઃ સહાય એવાસ્ય પીઠમર્દાખ્યઃ, કારણ કે જે પ્રાસંગિક એટલે જે વિષય ચાલતો હોય, ઇતિવૃત્ત હોય ગમે તે પિક્ચર જોવો તમે, ઇતિવૃત્ત એટલે ભૂતકાલીન કોઈ પણ ઘટના ઘટિત હોય એને કહેવામાં આવે ઇતિવૃત્ત. ઇતિહાસ કોને કહે? ઇતિહ આસ, આવું કંઈક થઈ ગયું, બસ રામનો જન્મ થઈ ગયો, રામને લઈને જે કંઈ કે રામાયણને લઈને જે કંઈ સિરિયલ બની આગળમાં, એટલા માટે ઇતિવૃત્ત પ્રાસંગેતિ વૃત્ત, ઇતિ પ્રાસંગેતિ વૃત્તે દુરાનુવર્તિની સતી તસ્ય પીઠ મર્દાખ્ય હસ્યાથ, પીઠ થપથપાવાળો, પીઠની પાછળ ગોકા મારવાવાળો નહીં. હા, એ એરિયામાં તો કારણ કે એક કંસ જેવા ઘણા બધા હોય, રાવણ જેવા ઘણા બધા હોય કે એને તો હવે સ્વાભાવિક છે કે ભગવત્તા ઉપર પ્રહાર કરવાની એને તો મોકો જોતો હોય આગળમાં. તો એટલા માટે કહે છે કે દુરાનુવર્તિની સ્યાત તસ્ય પ્રાસંગે પ્રાસંગિકે તિવૃત્તે તુ કિંચિત તદ્ગુણહીનઃ સહાય એવાસ્ય પીઠમર્દાખ્યઃ, એટલા માટે જે નાયક હોય જે હીરો હોય એનાથી કિંચિત તસ્ય ગુણાહા તદ્ગુણાહા, ક્યાં ગુણો આવી જાય? જેવી રીતે આપણે એક શ્લોક જોઈ ગયા આગળમાં, ત્યાગી કૃતિ કુલીન સુશ્રીકો રૂપ યૌવનોત્સાહી દક્ષો અનુરક્ત લોકસ તેજો વૈ દગ્ધ્યશીલવાન નેતા. તો આવી રીતે આવા જ તસ્ય ગુણાહા તદ્ગુણાહા તદ્ગુણૈહીનહા, કારણ કે રામાયણ સિરિયલ હોય તો રામથી શ્રેષ્ઠ કોણ છે? કોઈ નથી. અને એના જે જે સહાયકો છે બધા આગળમાં, વાનરથી લઈ અને લક્ષ્મણજી સુધી કે સીતાજી સુધી કે સુગ્રીવ સુધીનું જે જે તમે જો, આ બધા કેવા છે? પ્રતિનાયક કેવો હોવો જોઈએ? તો કે નાયકથી થોડોક
તાક બધી તાકાતમાં આગળ, આર્થિક તાકાત કયો, બધી રીતે તાકાતમાં થોડોક નબળો હોઈને હોઈને હોઈએ, જેવી રીતે પ્રતિનાયક કોને કહેવાય ને આ બધું આવશે. કારણ કે સાહિત્ય છે એક વિષય આપણે બહુ મોટો આપે છે. એટલા માટે કહે છે કે દુરાનુવર્તિની સ્યાત તસ્ય પ્રસંગે ઇતિહાસે તો કિંચિત તદ્ગુણહીન સહાય એવાસ્ય પીઠમર્દાખ્ય. તો આવી રીતે કિંચિત તદ્ગુણહીન પીઠમર્દાખ્ય એવ અસ્ય એટલે નાયકસ્ય સહાય કે સહાયક ભવતી, સહાય પણ કહી શકો. જે તમે ઘણી પ્રત્યે કરી નાખો, ઘ કરો તો એ થાય, પુનસી સંજ્ઞા એમ ઘ, કારણ કે અય થઈ જાય. સહ એતી સહાય અચ કરો તો એ થાય. આપણી પાસે ઘણા બધા મૈકા છે ઓપ્શન. નુલ કરો તો સહાય કહ થઈ જાય. નંદી ગ્રહી પચાદિહી આકૃતિ ગણહ અચ કરી નાખો, એ ધાતુથી અચ કરી નાખો તો સહ વત્તા અય કસવણે દીર્ઘ કરી નાખો, સહાય એવ સહાય કહ જે મૂકો. ઘણી કરી નાખો તો સહ વત્તા આય અકસવણે દીર્ઘ કરી નાખો સહાય, ઘ કરી નાખો પુનસી સંજ્ઞા એમ ઘ, સહ વત્તા અય, કારણ કે ઈણ ગતો ધાતુ છે કે અય ગતો કરો, કરો બે છે. ઈણ ગતો ધાતુ કરો તો સર્વ ધાતુ કાધો ગયાથી ગુણ ન્યાયાધીશ કરી નાખો ઘ પ્રત્યે કર્યા પછી. સહ વત્તા અય અકસવણે દીર્ઘ કરી નાખો, અને સ અય ગતો ધાતુ કરી નાખો તો અય વત્તા અ બસ મળી જાય. સહ વત્તા અય અકસ્મણ દીર્ઘ કરી નાખો સહાય, સહાય એવ સહાય કહ સ્વાર્થમાં કણ પ્રતિ થાય, બાલ એવ બાલ કહન જે કંઈ મૂકો એ આગળ મેં. એટલા માટે કહે છે કે પ્રાસંગેતી વૃત્તે દુરાનુવર્તિની સતી કિંચિત તદ્ગુણહીન પીઠ મર્દાખ્ય સહાય એવ અસ્ય સ્યાત કે ભવતી. એ કેટલા હોવા જોઈએ એ હવે નિર્માતા ઉપર આધાર રાખે. એક રામાયણ સિરિયલ જો, આપણે વિચારીએ કે રામાયણ સિરિયલ સરસ છે હાલો, પણ બનાવવા માટે કેટલી મહેનત હશે, કેટલા બધા જોઈએ. આગળ જે કંઈ સજ્જ કરવાવાળા તો જોઈએ ને, સભાને સાફ સફાઈથી લઈને ગોઠવવાવાળા જોઈએ, એ બધું જોઈએ આની અંદર. તો આવી રીતે કહે છે કે તસ્ય નાયકસ્ય બહુવ્યાપીની પ્રસંગે સતી કે પ્રસંગ સંગતે સતી ઇતિ વૃત્તે અનંતરોક્તૈહિ નાયક સામાન્ય ગુણૈહિ કિંચિત ઊનઃ. ને અહીંયા શું લખેલ છે? તદ્ગુણહીન એકો ન વિંશતિ કરી નાખો, એક વત્તા ઊન, ઊન એટલે ઓછો. પીઠ મર્દ નામા, પીઠ મર્દ નામ યસ્ય સહ, પીઠ મર્દન કરો કોણ આવી જાય? સહાયક બધા આવી જાય, વાહો થાબળ વર આવી જાય. પીઠ મર્દ નામા સહાયો ભવતી યથા રામચંદ્રાદીનામ સુગ્રીવાદય. જે કંઈ કયો એ હનુમાનજી કયો, હનુમાનજી શું બધાએ કપિયો કયો તે ચાલ. અને અથ હવે કહે છે કે શૃંગારી નાયક કે સહાયક કોણ કોણ છે આગળ એમાં અમે, જેવી રીતે દશરૂપકમાં પણ છે કે પતાકા નાયક સ્વન્ય પીઠ મર્દો વિચક્ષણ તસ્યેવા અનુચરો ભક્ત કિંચિદૂનશ્ચ તદ્ગુણૈઃ કિંચિદૂનશ્ચ તદ્ગુણૈઃ. આવી રીતે દશરૂપક પણ એવી રીતે કહે છે. તો શૃંગાર સહાયા કે ભવંતી, ત્યારે 40મી કારિકા વિશ્વનાથ કહે છે શૃંગારેશ્ય સહાયા વિતચેત વિદૂષકાદ્યાશુ ભક્તા નર્મ સુનિપુણાહ કુપિતવધુ માન ભંજના શુદ્ધા. તો આગળ કહે છે કે શૃંગારે અસ્ય એટલે નાયકસ્ય મૂકી દેવા, સહાયા કે ભવંતી તો કે વિત ચેત વિદૂષક આદ્યા કે વિદૂષકાદયા સિંહ એટલે ભવંતી, બસ સિંહ એટલે ભવંતી. કોના? તો કે શૃંગારની અંદર, કારણ કે શૃંગારમાં સ્વાભાવિક છે કે કદાચ વિશ્વામિત્ર આવી પણ જાય અને મને દુર્વાસ આવી પણ જાય, શકુંતલાને શાપય આપી દે, વિચિંતયંતી મનન્ય માનસા તપો ધનમ યત સિનમામ ઉપસ્થિતમ સ્મરિષ્યતિ ત્વમ ન સબોધિતોપી સન કથમ પ્રમત્તઃ કથમ પ્રથમમ કૃતામિવ. કારણ કે આવી તે જે આમાં લખલ છે કે કુપિત વધુ માન ભંજના, તમે પ્રિયમ બધા અનસુયા જોઈએ,
એટલા માટે કહે છે કે એની અંદર વીત ચેત વિદુષકા દયઃ સ્યુઃ ભક્તાઃ એટલે સેવકાઃ અથવા તદગુણ કીર્તનાઃ મૂકી દેવાના. કારણ કે છેલ્લે રામમય હોય, આગળમાં રામનું લક્ષ્ય છે, અમારું લક્ષ્ય છે. એટલા માટે ભક્તાઃ નર્મસુ નિપુણાઃ ભવંતિ. કારણ કે આની અંદર એટલા માટે કુપિતા ચાસો વધુ કુપિત વધુ કુતસ્યા કુપિત વધવા માનમ અને માનસ્ય ભંજના એવા હોય છે. અને વિત ચેત વિદૂષક આદ્યા, આદ્યાનો અર્થ થાય આદિ શબ્દાત માલાકાર રજક તાંબુલિક ગાંધિક આદય. કારણ કે માલાકારની જરૂર પડે, રાજદરબારમાં આવે, બધું ન્યાને ન્યા હોય. આગળમાં બધું આત્મનિર્ભર ભારત હતું, જે આગળની આપણે આત્મનિર્ભર સંસ્કૃતિ હતી. માલાકાર એવો હોય પોતે ને પોતે માળા બનાવે, ને જ્યારે આવતા હોય સ્વાભાવિક છે કે રાજદરબાર હોય એટલે તો રાજાઓ પાસે અનેક બીજા રાજાઓ આવતા હોય આગળમાં એમ. એટલા માટે એને જ્યારે માળા પહેરાવે તો કોણ, તો કે માલાકાર પોતે ને પોતે માલામ કરો તીતી માલાકાર કુંભમ કરો તીતી કુંભકાર મૂકી દેવાનું. પછી રજક હોય, પછી તાંબુલક, કારણ કે ચા પાણી પીધા પછીનું જે કે તાંબુલકની તો જેવી હામેવાળાની કે રાજાની જેવી ઈચ્છા હોય એ પ્રમાણે તાંબુલક હોય, કંઈ નહીં તો મુખવાસ તો જ દેવાવાળા હોય. અને ગાંધીકા ગંધ ચંદન અક્ષતકુલ, આ આપણી સંસ્કૃતિ આ સાહિત્ય બધા આત્મનિર્ભર રાજાઓ હતા. ક્યાંય પણ બહાર એને જવું ન પડતું. કોણ, તો કે એક ધોબી હોય, એક માલાકારે હોય, અને સ્વાભાવિક છે કે રાજદરબાર તો કેટલા વીઘામાં હોય આગળમાં. એટલે ફૂલને એક સૌંદર્ય વધે, સૌંદર્ય વધે એના કરતાં હું મારા દ્વારા હાથથી રોપાયેલ અને પાણી પાઈ પોષિત અને વર્ધિત એવા ફૂલ છોડમાંથી હું ફૂલ તોડીને હું જો માળા બનાવીને સામેવાળાને પહેરાવું તો વધારે ભાવ જાગે આગળમાં. એટલા માટે આત્મનિર્ભર ઉપર જાજો. કોક હું બોલે ને પછી હું લખે એમ નહીં. તમે તમારી ઉપર, તમારી ઉપર કોક ચાલવો જોઈએ, તમે કોઈ ઉપર ન ચાલો. તો આવી રીતે આદિ શબ્દ જે છે, વીત કોને કહેવાય, ચેત કોને કહેવાય, વિદૂષક કોને કહેવાય, પછી આનો આના લક્ષણો આવશે, પછી આના લક્ષણો આવશે આગળમાં એમ. એટલા માટે ખાલી વીત છે ને વિદૂષક ત્રણથી કંઈ નથી થતો. પણ કોણ હોય, તો કે પછી લખો માલાકાર રજક તાંબુલિક અને ગાંધીક આદયઃ. ગંધમ અરહતી ગાંધીક મૂકી દેના કરવી જોઈએ છે. તો આવી રીતે હવે કહે છે કે પ્રશ્ન થાય, વીટ કોને કહેવાય, ચેત કોને કહેવાય, ને વિદૂષક કોને કહેવાય આગળમાં એમને એમને. શાસ્ત્રનું લક્ષણ શું છે, શાસ્ત્ર ઘટવું જોઈએ. કારણ કે આપણે પરીક્ષા દેવી છે, ફાકા ન હોવા છે. કારણ કે આ તો જે વિશ્વનાથ છે એ તો બધાનો સાર લઈને આમાં મૂકે છે આગળમાં. કોઈ આમ કહે છે, એનું કથન આમ છે, પણ મારો મત આ છે. ભલે એને જે 48 હા એ છેલ્લે તો આવી જાય, કારણ કે નાટ્ય પ્રવર્તક ભરતમુનિ છે. એટલા માટે નાટ્યશાસ્ત્રમાંથી જ આ બધું લીધું હોય બરાબર છે, પણ એમાં કંઈક પણ પોતાનું નાખ્યું જોઈએ આગળમાં. કારણ કે એને એને પણ થોડુંક સરળ કર્યું હોય આપણા માટે, આપણી બુદ્ધિ જોઈને આગળમાં. એટલા માટે આવી રીતે કહે છે કે શૃંગારેશ્ય સહાયા વિતચેત વિદૂષકા અધ્યાસ્યો ભક્તા નર્મસુ નિપુણાઃ કુપિત વધુ માન ભંજના શુદ્ધા. આવી રીતે કહી અને પછી કહે છે કે આદિ શબ્દાન માલાકાર રજક તાંબુલિક ગાંધીક આદયઃ. છેલ્લે આદય તો મૂકવું જ પડે, વગેરે વગેરે મૂકવું જ પડે. કારણ કે એક નાટક, એક પિક્ચર પ્લેનનો અવાજ આવતો હશે, સાહિત્ય સાંભળવા માટે પ્લેન કરાવતો. વીટ કોને કહેવાય, તો ચેટ કોને કહેવાય, વિદૂષક કોને કહેવાય, ગાંધીક આ તો મેં માલાકાર કોને કહેવાય, રજક કોને કહેવાય, તાંબુલિક કોને કહેવાય, ગાંધીક કોને કહેવાય, જે આ ફલાણો કંઈ વાંધો નહીં. એટલે શું આવો પ્રશ્ન કરવા, હું ભણું છું શા માટે, હું ભણીને શું કરીશ. જેટલા પ્રશ્નો કરશો એટલા તમે ઉજળા થશો, જેટલા આપણે ઘસાઈએ મહેનતથી એટલા એટલા આપણે ચમકીએ આગળ.
તો વીટ કોને કહેવાય? તો એનું લક્ષણ કહે છે કે સંભોગહીન સંપત્ વિતસ્તુ ધૂર્તઃ કલૈકદેશગ્નઃ વેશોપચાર કુશલો વાગ્મી મધુરોથ બહુમતો ગોષ્ઠ્યામ સભાયામ પરિષદિ. એટલા માટે કહે છે કે સંભોગહીન સંપત્. જાવી તે મને નાટ્યશાસ્ત્ર વિતનું લક્ષણ આવી રીતે મૂકે છે. વેશ્યોપચાર કુશલો મધુરો દક્ષિણ કવિ ઉહાપોહ ક્ષમો વાગ્મી ચતુરશ્ચ વિતો ભવેત. અને નાટ્યશાસ્ત્રને આવી રીતે કરીને લક્ષણ આવી રીતે બનાવી દીધું. ન્યાય એમ કીધું વેશ્યોપચાર કુશળ, કારણ કે જે વેશ્યાલય હોય એના ઉપચારમાં જે કુશળ હોય, પણ પોતે કેવું હોય? તો કે સંભોગહીન સંપત્. સંભોગે ન હી ના સંપદ યસ્ય સહ મૂકી દેવાનું આગળ. તો આવી રીતે મધુર હોય, દક્ષિણ હોય, ઉદાત્ત હોય ને કવિ હોય, ને ઉહાપો ઉહ અપોહ ક્ષમ ઉહ નાન અપોહમાં જે સમર્થ હોય, ઉહ તર્ક વિતર્કે મૂકી દેવાય. તર્ક થાય તો એનું સમાધાન એની પાસે હોય. અકબર પાસે હતા તો બિરબલ જેવા હોય એને આ કહેવાય. કોઈ પણ પ્રશ્ન આવે તો પ્રશ્ન આવવો જોઈએ, સમાધાન એની પાસે હોય હોય ને હોય જ. તો સંભોગહીન સંપદ વિતસ્તુ ધૂર્તઃ કલૈકદેશગ્નઃ વેશોપચાર કુશલો વાગ્મી મધુરોથ બહુમતો ગોષ્ઠ્યામ. એટલે સંભોગહીન સંપદ વિતઃ ભવતી ને ધૂર્તઃ ભવતી, પાછું એટલું મૂકી દે આગળ. ધૂર્ત હોય અને કલા શું? એક દેશગ્ન, અનેક કળાઓ છે, 64 કળાઓ છે, એની એક કળાને જાણવાનો હોય. પછી આવી જાય વેશોપચાર કુશળ. વેશોપચાર કુશળમાં હોય વાગ્મી હોય અને બહુમત હોય. જો આગળમાં બહુમત એટલે બધાનું માન્ય હોય, એટલા માટે મધુર હોય. મધુર મન તમે કથાકાર ત્યારે જ થઈ શકશો કે કા વિશ્વનાથનો કે કાલિદાસનો તમે પરિચય ત્યારે જ લખી શકશો કે જ્યારે તમે એને પ્રશંસા કરશો. તો નિંદા કરશો તો તમારાથી કંઈ નહીં થાય, ક્રોધ ચડશે ને આપણું આયુષ્ય ઓછું થાય, બીજું કંઈ ને. એટલા માટે નિંદાથી આગળ, નિંદાથી આપણું આયુષ્ય ઘટે. કેમ? તો કે ક્રોધ ચડે, એક ક્રોધ છે એ તમારી 10 દિવસની તાકાત હણી લે. એક ક્રોધ તમારી 10 દિવસની તાકાતને હણી લે આગળ. એટલે એમાં પછી તમે તો કેવી રીતે ઉનાળાનું હોય, આખું બંધ કરીને ખાઈ તો ખબર ન પડે શું ખાઈએ આગળના, એવું શરીર કરી નાખે. આગળ 10 દિવસની ઓરિજિનલ તાકાત નાશ પામે. એટલે 10 દિવસમાં એટલે મહિનામાં 3 વખત ક્રોધ કરશો એટલે મહિનો તમારો પાણીમાં જાય, ખાલી ફૂલીને પેપરા જેવા થવું આપણે. અને વેશોપચાર કુશલ વાગ્મી મધુર મધુરો અથ બહુમતો ગોષ્ઠ્યામ, બરોબર છે આગળમાં અમે. અને ગોષ્ઠીમાં સ્વાભાવિક છે કે વધારે કુશળ હોય ગોષ્ઠીમાં, એટલે પરિષદ. એટલા માટે રાજાઓ આવા આવા રાખતા. અકબરે 9 રત્નો રાખ્યા હતા. 9 રત્ન એટલે કોણ? તો કે 9એ 9 ભાષામાં કે 9 9 વિષયમાં કેવા હોય? કલૈક દેશગ્ન, બસ એવા આવી છે. અને આવી રીતે કઈ અને ચેટ કોને કહેવાય આગળમાં અમે, કારણ કે ચેટનું સ્વાભાવિક છે કે ચેટઃ પ્રસિદ્ધઃ. એટલા માટે એનું કોઈ પણ લક્ષણ મૂક્યું નથી, પણ નાટ્યશાસ્ત્રમાં છે. કલહ પ્રિયો બહુ કથો વિરૂપો ગંધ સેવક માન્યા માન્ય વિશેષજ્ઞસ ચેતોપ્યેવમ વિત સ્મૃત. કલહ પ્રિયો બહુ કથો વિરૂપો ગંધ સેવક માન્યા માન્ય વિશેષજ્ઞસ ચેતોપ્યેવમ વિત સ્મૃત. તો કલમ હંતિ કલહ, કલમ સુખમ હંતિ કલહ. અને કલહ પ્રિય યસ્ય સહ કલહ પ્રિય, બસ આંતરિક કલહ પ્રિય જેને હોય એને કહેવામાં બહુ કલહ. અને આવી જાય બહુ કથઃ વિરૂપ અને ગંધ સેવક. વિરૂપ હોય, ગંધ સેવક હોય, ને છેલ્લે માન્યાશ્ચ અમાન્યાશ્ચ માન્યા માન્યા તેષામ વિશેષજ્ઞ. માન્ય અમાન્ય કોણ છે આ બે જણા હોય?
તો વિશેષ માન કોનું છે, ઓછું માન કોનું છે, કોણ સારો છે, કોણ નરસો છે, આવું જાણવાવાળો હોય અને આનાથી મળતો આવે ટૂંકમાં આગળ. કોનાથી? તો કે વીત અને ચેતમાં એટલો બધો ફેર ના. એટલા માટે આવી રીતે કઈ અને હવે કે છે વિદુષક કોને કહેવાય, વિદુષક કોને કહેવાય આગળના. જેવી રીતે કુસુમ વસંતાદ્યભિધ કર્મ વપુર્વેશ ભાષાદ્ય હાસ્યકર કલહર તે વિદુષક હાસ્યાત્સ કર્મગ્ન. પેલા સર્કસ ને આવતા, તેમાં વામન આવતા હોય, શરૂઆત દડે રમતા હોય, કેવડા હોય તો કે 2-3 ફૂટના માંડ હોય, એટલે શું કરતા હોય તો કે એવું કંઈક બોલે આપણે મજા આવે એટલે હસાવવાવાળા હોય, આને વિદુષક કહેવાય. હાસ્ય કરા. તો આમાં આવી રીતે કહે છે કે જે કુસુમ વસંત આ એનું નામ હોય, કુસુમ ઉપર એનું નામ હોય અથવા વસંત ઉપર એનું નામ, એટલે કોઈ પણ ફૂલ વિષયક નામ હોય અથવા જે વસંત વગેરે જે છ ઋતુઓ છે એનામાંથી નામ હોય, અને જેમાં આવી જે કર્મ વપુહુ, જેમાં કર્મ પોતાના શરીર કર્મ વપુહુ વેશ ભાષાદ્ય, વેશ અને ભાષાથી એનું કર્મ અને એનું શરીર જાણી શકતા હોય તે. અને હાસ્ય કર, સ્વાભાવિક છે કે હસાવે અને હસાવાળો જોઈએ આગળ. અને કલહરતી મૂકી દેવાના, કલહરતી જેવી તમે મૂક્યું, કલહરતી એટલે કલહરતી એટલે કલહમાં જેની રતિ છે તે, કલહરતી નહીં કલહરતી. વિદુષક કેવો હોય છે? તો કે સ્વકર્મગ્ન, પોતાના કર્મમાં કુશળ હોય. કુસુમ વસંતાદ્યભિદ કર્મ વપુર્વેશ ભાષાદ્ય હાસ્યકર કલહરતિર, કલહરતિર વિદુષક સ્યાત સ્વકર્મગ્ન. એટલા માટે સ્વકર્મ એટલે હાસ્યાદિ, બસ આ એનો કર્મ. હમણાં હાસા હાસા આવતો હોય, કારણ કે આવી જોઈએ 24 કલાક. હું તો કહેતો હું કે 1 કલાક રમો ને, હું ચેસ રમો, ક્રિકેટ રમો, પણ 1 કલાક રમત જોઈએ, પણ રમતમાં કલાકો ન વયા જાય, કારણ કે એનાથી આપણે ચેસ થઈ જઈએ આગળ. તો આનું આજ વિદુષકનું લક્ષણ પણ નાટ્યશાસ્ત્રના પ્રણેતા ભરત મુનિ આપે છે કે વામનો દંતુરા કુબજો વિજિહ્વા વિકૃતાનન ખલતી પિંગલાક્ષસ્ચ સવિધેયો વિદુષક. કેવો વિદુષક હોય? તો બ્રાહ્મણ હોય, દંતુરા હોય, ઉન્નતા દંતા હશે. પછી આવી જાય કુબજ હોય, કંઈક પણ વિકલાંગ હોય, દિવ્યાંગ હોય, દ્વિજિહ્વા. અહીંયા બાબા બીજી વાત કરે, બીજી વાત કરે, દ્વે જિહ્વે યસ્ય સ, એટલે બે જીભ નહીં, સાપનું જેવી તો હોય દ્વિજિહ્વા સર્પહ જેવી રીતે કહેવાય. કારણ કે એમાં તો બરોબર છે કે જે કંઈ કથા 10મામાં જે કંઈ આવે છે આગળમાં, એ જ્યારે અમૃત ને ગરુડે જ્યારે આની અંદર મૂકી દીધું આગળમાં અને દર્ભ ઉપર, અને દર્ભમાં સ્વાભાવિક કાંટા હોય ને એમાં ચાટવા લઈ ગયા આગળમાં, ધોરાઈ ગયું. ઘણી બધી કથા છે, એટલે જીભના 2 કટકા થઈ ગયા. આગળ તમારે સાપની જીભ જોવી, એટલે સ્વાભાવિક છે કે આપણે એમ ન કહીએ સાપ તારી જીભ બતાવી. તો આવી રીતે કહે છે કે એ દ્વિજીવ હોય, એટલે અહીંયા કંઈક વાતો કરે, અહીં કંઈક વાતો કરે, આપણે એમ થાય કે આપણો છે, હું એમ થાય કે આપણો છે, હોય કોઈનો નહીં. વિકૃતાનન, વિકૃતમાં આનંદમ યસ્ય સહ, બહુ સ્વરૂપી ન હોય આગળ. પછી ખલતી પિંગલાક્ષ, ખલતી એટલે ખલપ્રિય હોય, પિંગલે અક્ષિણી યસ્ય સહ, કેવી પીણી આંખો વાળો હોય, એટલે આવો જે સવિધેયો વિદુષક અને કહેવામાં આવે વિદુષક. અને આવી રીતે કહીને પછી કહે છે કે આ એટલાથીને જ નાટક પૂરું ન થાય, પણ નાટક પૂરું કરવા માટે નાયકના અર્થ સહાયક હોય. નાયક એટલે રાજા, રામાયણની રામ સિરિયલ બનાવી, એટલે રામ સિરિયલ બનાવી એટલે નાણામંત્રી જોઈએ. રામ રાજ્ય સ્થાપિત કરવા માટે એક નાણામંત્રીની જરૂર પડે, એક રક્ષામંત્રીની જરૂર પડે, કેટલું હોય રાજા પાસે આગળમાં એમ ન માનતા આગળમાં. દુષ્યંત કહે છે
કે જ્યાં સુધી આપણને ખુરશી નથી મળી ત્યાં મળ્યા પછી આપણી ઈચ્છાને જ સંતુષ્ટ કરે, બીજું કંઈ નથી કરતું. અવસિદ્ધિ ચારે બાજુથી આપણે કષ્ટ આપે એની ખુરશી. શ્લોક કાલે હું કહીશ આગળમાં, કારણ કે આ તો દુષ્યંત કહે છે અભિજ્ઞાન શકુંતલની અંદર આગળમાં અમે. કારણ કે ખુરશીની ઈચ્છા હોય બરાબર છે, ઈચ્છા એક શાંત થાય બાકી બધું ઉપડી પડે. તો આવી રીતે કહે છે કે અર્થ ચિંતનમાં કોણ કોણ હોય છે, કારણ કે રામ રાજ્ય સ્થાપિત કરવા માટે. રામ રાજ્ય ત્યારે કહેવાય કે અમને જે જે આંદોલન હાલતા હોય, સ્વાભાવિક છે કે અમને આવી રીતે વીમો કેમ નથી પાક્યો, વીમો ટાઈમે પાકી જવો જોઈએ, આ ટાઈમે થવું જોઈએ આગળમાં, એટલો રાજા સારો. તો એની અંદર કહે છે અર્થ ચિંતને સહાયકમ કે સહાયમ આહ મંત્રી સ્યાત અર્થાનામ ચિંતાય. અર્થનું જે ચિંતન કરે એને મંત્રી કહેવાય, ને આપણે નાણાં મંત્રી કહીએ, બીજું છે આપણે એને શું કહીએ, નાણાં મંત્રી કહીએ. તો આગળ કહે છે કે અર્થ આહ તંત્ર ને આવા પાદય, કારણ કે પૈસા મને આવી રીતે તંત્ર કોને કહેવાય ને આવા કોને કહેવાય. તંત્ર એટલે ખાલી દેશની જે ચિંતા થતી હોય આર્થિકી, એને કહેવામાં આવે તંત્ર. અને વિદેશની આવી રીતે, કારણ કે એમાં એ સ્વાભાવિક છે લોન લેવી લોન દેવી બધું આવું હાલતું હોય આગળમાં. મેં કોકને આપણને ક્યાં સુધી એક મિત્ર દીધા રાખે, સવારમાં વેકેશન ખુલ્લું હોય ને આપણે ભાગ લઈ આવતા હોય, સવારમાં કઈ બી ખાવાટાણે બેસી જઈએ તો કેટલા દિવસ આપી ગયો છે, તાળું ન હોય તો વેચાતું લઈ જાય. એટલા માટે આવી રીતે આ જે કંઈ તંત્રને આવા પાદય હોય એને કહેવામાં આવે અર્થ. હા, અને યત્તુ અત્ર સહાયક કથન પ્રસ્તાવે, કોઈ કહે છે યત્તુ એટલે કહે છે, કારણ કે એને કેટલા કેટલા સહાયક હોય છે કથન સમયે. કે મંત્રી સ્વંચ ઉભયમ વાપી શકા તસ્ય અર્થ ચિંતને, કારણ કે મંત્રી કોણ હોય, કાં સ્વયં હોય અથવા એનો મિત્ર હોય આગળમાં, અથવા એનો મિત્ર હોય આગળ. એટલા માટે વધારે પડતા રાજાઓ હોય, રાજાઓ મુખ્ય મન લોકશાહી અત્યારે આવી ગઈ, જોતા જાજો. ટેટ ટાટ પાસ કરવા માટે, જીપીએસસી પાસ કરવા માટે જનરલ નોલેજ તમારી પાસે વધારે જોશે, એટલે જેટલું વાંચશો એટલું મળશે. એટલા માટે કહે છે કે નાણાં ખાતું કા રાજા પોતે રાખે અથવા પોતાના મિત્રને રાખે. એટલે મંત્રી સ્વમ ચ ઉભયમ વાપી સખા તસ્ય અર્થને અર્થને ચિંતને ઇતિ કેન ચિત વિદુક્ષા લક્ષણમ, તો તમે આવું લક્ષણ કરેલ છે. તદપી રાજ્ઞઃ અર્થ ચિંતન ઉપાય લક્ષણ પ્રક્ષણે લક્ષણ પ્રકરણે લક્ષયિતવ્યમ. એટલા માટે કહે છે કે અર્થ ચિંતનનો ઉપાયનું લક્ષણનો વિષય જ્યારે આવશે ત્યારે ઇદમ લક્ષણમ અસ્માભિ દ્રષ્ટવ્યમ અવલોકયિતવ્યમ, ત્યારે આપણે જોવું જોઈએ. ન તો સહાયક કથન પ્રકરણ એમ કે વિષય મૂકી દીધો છે, કારણ કે આને સહાયક તો એ કહેવાય. અને નાયકસ્ય છતાં પણ કહે છે એનો, નાયકસ્ય અર્થ ચિંતને મંત્રી સહાય, કારણ કે આમાં કહે છે નાયકના જે અર્થ ચિંતન, કારણ કે આ નીચ ઉપર દેશ રૂપિયાનો ભાવ ક્યાં છે, ડોલરનો ક્યાં છે, પાઉન્ડનો ભાવ ક્યાં છે, એનું કેવી રીતે બને આગળ, એમને એમ કંઈ થતું નથી મશીનોને કરતા. આપણે સ્વાભાવિક છે કે પૈસાનું મશીન આપણે એક વર્ષ આવી લઈએ એટલે ઘણું, પણ એમ થતું નથી. જે વૈશ્વિક નિયમો એ પ્રમાણે થાય, ન કે ઘણા બધા દેશો તૈયાર જ છે કે ઘરે ઘરે એક મશીન મૂકી દીધું, પૈસા છાપતા જાય ને વાપરતા જાય કયો છે, પણ એમાંય નિયમો હોય આગળમાં. એટલે નાયકસ્ય અર્થ ચિંતને મંત્રી સહાય તિથિ યુક્તે બી નાયકસ્ય અર્થત એવો સિદ્ધત્વત. આવી રીતે કહીને કહે છે કે આગળમાં એનો એક સહાયક હોય છે આગળમાં એમ. અને યદપિ ઉક્તમ કે મંત્રીણામ લલિતાહ શેષાહ મંત્રીસુ આયત્ત સિદ્ધયા, કારણ કે જે મંત્રી હોય એની અંદર જે કંઈ શેષ હોય મંત્રી આયત્ત મને સ્વાધીના સિદ્ધિ એ શામ તે મૂકી દેવાનું. અને તદપી સ્વલક્ષણ કથનેન એવ લક્ષિતસ્ય ધીર લલિતસ્ય મંત્રી માત્ર આયતાર્થ ચિંતન ઉપપત્તે હે ગતાર્થમ ન ચ અર્થ ચિંતને તસ્ય મંત્રી સહાય કિંતુ સ્વયમેવ સંપાદક હજાર, પોતે જ રહે છે તસ્ય અર્થ અર્થ ચિંતનાદિ અભાવાત. હવે સ્વાભાવિક છે કે આવી રીતે વિષય થોડો ચાલુ કરીને મૂકી દઈએ, ને હવે કહે છે કે નાયક જે છે એના અંતઃપુરના સહાયકો કેટલા હોય છે. અંતઃપુર એટલે કારણ કે ઓફિસો ત્યાં જોઈ, રાષ્ટ્રપતિ ભવન એટલે કેમ એટલું બધું વિશાળ છે, એમને એમ થોડું છે.
એટલા માટે કહીએ છીએ કે નાયકના જે જ્યાં એનો વાસ હોય એ અંતઃપુર બીજું છે, ગર્ભગૃહ. ગર્ભગૃહ કોને કહેવાય? જ્યાં મુખ્ય મૂર્તિ ભગવદ્ મૂર્તિ જ્યાં હોય એને ગર્ભગૃહ કહેવાય, પણ આમાં અંતઃપુર કહેવાય. અંતઃપુર એટલે બેડરૂમ. રાજાઓ રાજાઓ જ્યાં જ્યાં રહેતા હોય એમાં કોણ હોય? સ્વાભાવિક છે કે રાજાઓ હોય, અનેક પત્નીઓવાળા હોય, ને કેવી પત્નીઓ હોય આપણે તો જોઈ ન શકીએ, વિચારી ન શકીએ, અને તમારી સામે બોલી પણ ન શકીએ. એટલા માટે અથ અંતઃપુર સહાય આમ કરીને કહે છે. ત્યારે ત્રણ લીટીમાં તે તાલીમીનો ત્રીજો ચોથો પાદ છે ને ચુમાલી કારિકા છે. એટલે વામન સન ડકીરા તમલેચ્છા ભીરા શકાર કોપ જાદ્યા મામન સન ડકીરા તમલેચ્છા ભીરા શકાર કોપ જાદ્યા મદ મૂર્ખતાભિમાની દુષ્કુલતૈશ્વર્ય સંયુક્ત સોય મનુધા ભ્રાતા રાજ્ઞ શ્યાલ શકાર ઇત્યુક્ત. આવી રીતે કહીને કહે છે કે કોણ હોય છે? તો કે વામન હોય છે. કેમ વામનને રાખે? વિચારજો, તમારી ઉંમર થઈ ગઈ છે એટલા માટે હું કહેતો હું કે તમે શાસ્ત્રી પ્રથમમાં અત્યારે છો, એટલે આજે જે 4/1/2021 છે તો જાન્યુઆરીમાં તમારા બધાના 17 વર્ષ પૂરા થઈ ગયા હોય, થઈ ગયા 18માં. હા, કદાચ કોકનું 19મું પણ હાલતું હોય, પણ 17 તો પૂરા થઈ ગયા હોય, એટલે એક ઉંમર લાયક તમે આવી જાઓ. રાણીઓ જ્યાં રહેતી હોય આગળમાં એમ, ત્યાં કોણ હોય છે? તો કે વામન હોય છે. પછી કોણ હોય છે? ષંઢ એટલે નપુંસક હોય છે. પછી કિરાત હોય છે, પછી મ્લેચ્છ હોય છે, ને અભીર હોય છે, અને શકાર. શકાર એટલે સાળો. કોનો સાળો? રાજાનો. કેવો સાળો? તો કે જેના લગ્ન ન થઈ ગયા હોય, શકુની. શકુનીને લગ્ન થયા તક નહોતા થયા, તમે વિચારજો, જોવાનું આગળ. અને પછી આવી જાય કુબજ. કોને કહેવાય કુબજ? મને કંઈક પણ દિવ્યાંગ હોય. અને હવે શકા શ્યાલહ કોને કહેવાય? તો કે મદ મૂર્ખતા અભિમાની. સાળો કોને કહેવાય? તો એની અંદર કહે છે કે જે મદ અભિમાન અને મૂર્ખતા જેમાં હોય આવો હોય, અને દુષ્કુલતા ચ ઐશ્વર્ય ચ દુષ્કુલતૈશ્વર્ય દુષ્કુળતા હોય, ખરાબ કુળ હોય, અને ઐશ્વર્યથી સંયુક્ત હોય. સ્વયં અનુઢા ભ્રાતા. કોનો? રાજાની જે પત્ની છે એનો ભાઈ કેવો? જે અનુઢો. જે અનુઢ એટલે અપરિણિત. બસ, બજરંગ બલીનો સદસ્ય મૂકી દેવાનો, બ્રહ્મચારી હોય છે, અનુઢા ભ્રાતા. લગ્ન હોય તો એને ન કહેવાય, એને શકાર ન કહેવાય, સાડો કહેવાય, વાત અલગ છે. રાજ્ઞ શ્યાલ શકાર ઇત્યુક્ત. અને આદ્ય શબ્દાત આમાં પણ મૂક્યું છે, શકાર કુબજ આદ્યા. આદિ એટલે મૂક વગેરે પણ એની અંદર હોય. મૂક રાખે, વામન રાખે, ષંઢ રાખે. કેમ રાખે? ષંઢ વામન કિરાત કુબજાદય. આ ચારે ચારનું ઉદાહરણ રત્નાવલીમાં એક શ્લોક મૂક્યો છે. એ શ્લોકની લીટી પેલી ષંઢની છે, ષંઢ એટલે નપુંસક. બીજી વામનની છે, ત્રીજી કિરાતની છે, ને ચોથી ઉપજની છે. જેવી રીતે નષ્ટમ વર્ષવરે મનુષ્ય ગણના ભાવા દપાશ્યત્રપામ અંતઃ કંચુકી કંચુકસ્ય વિશતિ ત્રાસાદયમ વામનઃ પર્યંતાશ્રયભિર્ નિજસ્ય સદૃશમ નામનઃ કિરાતૈ કૃતમ કુબજા નીચતયૈવ યાન્તિ શનકે રાત્મે ક્ષણ સંકિનઃ. તો આવી રીતે પેલી લીટીમાં કહે છે સંધ એટલે નપુંસક. નપુંસક કેવા હોય? તો કે જેમાં સ્ત્રીત્વ કે પુંસ્તવ ન હોય નપુંસક કહેવાય. એટલે સ્વાભાવિક છે કે મનુષ્ય ગણના અભાવ, કારણ કે આવી રીતે જે હોય એ ગોખલામાં જોયા લાગતા હોય. જો આગળ નષ્ટમ વર્ષ વરે મનુષ્ય ગણના અભાવાત એ સંતિ તે સંઢાહ. અને અપાશ્ય ત્રપામ, ત્રપામ વિહાય અંતઃ કંચુકી કંચુકસ્ય વિરસી વિશતિ. આવી રીતે કહે છે કે જે કંઈ ડર, જે ડર લાગતો હોય એટલે અંદર જોઈને ડોકા કાઢતા હોય. અને પછી જે હોય ત્રાસાદયમ વામનઃ અને પર્યંતાશ્રય વિહિ નિજસ્ય સદૃશમ નામનઃ કિરાતૈહિ કૃતમ. પોતાના નામ અનુસાર, પોતાના ગુણ અનુસાર, પોતાના રૂપ અનુસાર, સ્વાભાવિક છે કે પોતે પોતાનું નામ કર્યું છે અને
કુબજાહા નીચ તયા એવ યાંતિ, કારણ કે શરમાતા હોય, ચાલી ન શકતા હોય, બીજા જોયું તો બીજા ડરી શકતા હોય, આગળમાં કેવા હોય તો કે આત્મે ક્ષણાશંકિન, આત્મન ઈક્ષણમ આત્મે ક્ષણમ આત્મે ક્ષણમ આશંકિતુમ શીલમ સ્વભાવ એ શાંતિ. એટલે શકાર ક્યાં આવી જાય તો કે મૃચ્છકટિકા, મૃચ્છકટિકાદિષુ પ્રસિદ્ધ અન્યેપી યથા દર્શનમ જ્ઞાતવ્યા. ચાલો તો આ પીરિયડ હવે આવી જાય દંડ સહાય, તો આ જે કંઈ સાંદિપની દર્શન તમને થશે આવી ઈચ્છા રાખીને મેં એક આપણી જે બાબરેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયની બિલ્ડિંગના લોન ઉપર મેં આ મૂક્યું છે. મને પણ ભણાવવાની મજા આવે પ્રકૃતિમાં, અને તમને પ્રકૃતિ સાંદિપનીની તમે દૂરથી જોઈ શકો. તો એટલું કહી હું અહીં વિરમું છું. અસ્તુ, જય શ્રી કૃષ્ણ, નમો નમઃ. ફરી મળીશું આગળમાં, આ જ જગ્યાએ જગ્યા બદલશું એટલે તમને બધું દેખાશે. આગળમાં સાંદિપની દર્શન પણ કરાવીએ, અને દર્શન સાથે સાથે પણ આપણે જ્ઞાન કરીએ, આગળ કંઈક ભણીએ, કંઈક મેળવીએ. એના માટે જે કંઈ મારો પ્રયાસ છે એ પ્રયાસ તમને કેવો લાગે કેવો ન લાગે સ્વાભાવિક છે કે ભાવ પ્રતિભાવની આશા રાખો, પણ ભાવ પ્રતિભાવમાં પ્રશંસા ન રાખતા કંઈક પણ મારી ભૂલ કાઢજો જેથી આગળની ભૂલ ન થાય. આગળના અસ્તુ, જય શ્રી કૃષ્ણ.